રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો કી બધા બંડાણા જોરમાં છે ને, બધા દાયરો આખો. હવે અમારે હે ને તમને વાત કરા કે થયું હું રાતના, ગઈકાલે રાતના હું થયું એ તમને વાત કરા. ગઈકાલે રાતે હે ને ઓશિતાના બધા લગભગ નવ ભાડે નહીં તમે હુએ જાય એ બધા, ને લગભગ ખબર નહીં રાતે હુતા હતા ને ઓશિતાનો ધડાકો થયો, એક જોરદાર ધડાકો. તે ઉપર ખબર નહીં આજે સબસ્ટેશન છે અમારે, એના ફ્યૂઝ વયા ગયા ને લાઇટ ગઈ ગઈ તો ગઈ પણ જીવી નગન તીવી એ લગભગ 11:30 વાગે. તો પછી તો અમે બધી ટ્રાય કરી, ચારે બાજુ મેન બાપા એ બધા શેડા ને આમ તેન કંઈક જોયું, ફ્યૂઝ જોયા ને ટ્રાય કરી બધી રિપેર જોવાની, ચેક કરવાની, રિપેર કરવાની કે જો થઈ જાય તો, પણ ન મેળ પડ્યો. ન મેળ પડ્યો એટલે પછી હે ને અમારે ભાઈ અહીંયા આલાભાઈ છે બાજુમાં બાપાના અહીંયા નેબર છે બધા, તે એને બોલાવ્યા, ફોન કર્યો એટલે કાંઈ ગાય તો આવ્યા 11:30, તરત જ જીતા ઉઠે ને તરત ભાગ્યા આવે ને બધું ચેક કર્યું એણે, ને બધું શેરી કરી એની પણ ચેક કર્યું, પણ ન કાંઈ એને મેટ તો ન પડ્યો. પણ પછી ઓલા જે ફ્યૂઝ ઉપર ગાતા સબસ્ટેશનમાં એ તમને બતાવ, સબસ્ટેશનમાં છે ને બે નીચે પડે ગયા ફ્યૂઝ, એટલે એ વાયર આખા નવા બાંધ્યા વાયર પાછા નહીં. આ ટ્રાન્સફોર્મર આપણે બાપાએ બધું કરાવડાવ્યું પોતા માટે, જેમ કે અહીંયા જ આવે એમ, એટલે અહીંથી કંઈ ફોલ્ટ હોય તો આથી ખબર પડે જાય. બહારથી સેટો થો ને અંદર જો ન આવતી હોય લાઇટ તો જુદી વસ્તુ છે, પણ આ ટ્રાન્સફોર્મર અહીંયા સ્પેશિયલ આપણા માટે જ છે, આ વાડી માટે જ એમ. તો એમાં પણ જા ઉપર છે ને એ બે એ ઓલા પડે ગયા હતા ફ્યૂઝ, એટલે તૂટે ગયા હતા વાયર, ને એ ઓલા પથ્થર બાંધ્યા ને જે એ નીકળે ગયા હતા. તો એ બધું રાતે કર્યું, બે પાછા કર્યા, પાછા કરીને પછી પાછું જોયું ને તોય મેળ ન પડ્યો. પછી હે ને અમે કીધું કે ભાઈ વાંધો નહીં બાપાને, અમે થાક્યા હતા બધા હા, કે હે ને બરાબર હુવે જાય હું ને પંખા બંખા ને કંઈ નહીં હાલે, ન હાલે તો કામ કરવું. પણ મીરાબીનને થોડીક તકલીફ હતી, આપણે તો કંઈ વાંધો નહીં રે, આપણે તો આ ટેવાઈ ગયેલ છે, પહેલાં આપણે એવું જ રીતે હુંતા ને કાં ઊંતી લાઇટ થોડી ઊંચ્યું પહેલાં, પણ થોડીક વાર થઈ તો અમે તો જ્યાં હુંતા ને ભરે પાછો ભાઈનો ફોન આવ્યો, આલાભાઈનો, કે હું હે ને વાયર લઈને આવવા હે, કે તે વરે વાયર લઈને આવ્યા ને વરે પાછો અહીંથી હે ને ડાયરેક્ટ બીજા પાછો એ વાયર નાખ્યો ને ત્યાંથી ડાયરેક્ટ લાઈન કરી, એટલે પછી લાઇટ તો આવે ગઈ, એટલે એ તો થઈ ગયું બધું નહીં. પણ ફ્રીજ અટાણે સવારના ઉઠ્યા તો ફ્રીજ નહીં ચાલતું, એટલે એ બધું છે. તે ફ્રીજને વારે પાછું કંઈક કર્યું ને ઇન્વર્ટર ગું, ઇન્વર્ટર હાવ ટોટલી ગું, ઇન્વર્ટર રાતને હાલ્યું હતું તો વાંધો નહોતો, પણ ઇન્વર્ટર ગું, ખબર નહીં કામ એમાં એ ફોલ્ટ થયો, એ ધડાકો થયો એમાં કંઈક થયું બધું. એવું બધું છે ને, એવું હે ને આગળ જવું આપણે આ ઇન્વર્ટરને લેન ભગવદ્ધિ એ બધું કરાવીએ. ને તમે નામ કદાચ સાંભળ્યું છે ને પેડા કદાચ ખાધા તમે, ફાટાણાના પેડા, તો ફાટાણાના પેડા જ હે ને લેવા જવું. આવા પેડા હે ને તમે કોઈ દી ખાધા નહીં હોય, ને ખાધા હોય તો મને કીજો, કારણ કે અત્યાર સુધીમાં આણાથી સારા પેડા ઘાય કોઈ બનાવતો હોય તો મને કીજો, કારણ કે આ પેડા તો જોરદાર હોય છે. તે ન્યા જવું હાંકણી, ચાલો આપણે જઈએ બધા પહેરા. ને મીરાબીન તો આ જ આવે ગઈ, નાથા હતા ને ઘરે ઘેર, એને તો આ લઈ લીધું વેસાતું, એવું લાગે કે વેસાતું જાણે કઈ લઈ લીધું એને, આ જ આ દિન રાત આ જ હોય. હા, અર્જુન મામાને પૂછ્યું પહેલાં, લેતા લીધું પણ હા હે ને, પવન આવે ને આ ફાઇન છે, મજા આવે ને અહીંયાથી દેખાય ને દ્રશ્ય ફાઇન દેખાય બધું. તે હા, અને ચકલાને બોલે ને એ કોયલ બોલે ને વરે મોર બોલે ને તે મજા આવે ને. અહીંયાથી ને પવન આવે, બીજું તો કંઈ નહીં પણ પવન અહીંયા સારો આવે. તે જો એ સંભળાય જરાક ઊંડા ઊંડા બોલે મોરલા, પણ તે અહીંયા મજા છે. એ કે મારે છે ને આ જ રે આ કે જીવમાંથી કંઈક ફ્રી થાય એટલે સીધે સીધે અહીંયા તે તો બંડાણા નહીં કે એ હાલો આપણે જઈએ વહેલા ને પછી પાછા વળી મળીએ, હે ને મીરા?
ઓકે ફટાણાનો ગેપ જુઓ કેટલો મસ્ત બનાવ્યો છે અહીંયા. હા ફટાણાનો ગેટ અહીંયા છે, આપણે અંદર જવાનું છે. લાઈન બેહેડ્યા અને આ રસ્તો જુઓ. ફટાણા અમારે કામ જોરદાર જ કામ છે અહીંયા. ફટાણા, મોટવાડા, વિસાવાડા આ બધા કામ છે ને, જોરદાર છે બધા. બીજા ખરા છે, એવું નથી કે ખરાબ છે, પણ આ બધા કારણ કે મોસ્ટલી આ ગામમાં છે ને લગભગ 50% થી 60% માણસો યુકેમાં રહીએ છે. આ અમારે મેર સમાજ છે અહીંયા જુઓ. મોઢવાડા, ફટાણા, બોરાણા વધારે 3 ગામ છે. લગભગ 50% માણસો યુકે માં રહીએ છે, એટલે વિદેશ માં રહીએ ટૂંક. લાઈનનું બધું આખું વાતાવરણ આખું ચેન્જ જુદું છે. બધા માણસો ત્યાંથી અઢળક પૈસા મૂકે, અહીંયા ઉપરથી એટલી થાય છે. આ બાત મિક્સરા છે પટાણાની, માધ્યમિક શાળા છે. ઓકે, પ્રાથમિક શાળા ને માધ્યમિક શાળા છે. અને આ બાજુ જે જુઓ અહીંયા માલીબેન રાણાભાઈ પરબત પ્રભાભાઈ ઉડેદરા શાળા અહીંયા આખી બનાવી છે. KGC ઇંગ્લિશ વિષય સુધીની બધી છે અહીંયા. એવું છે બધું. બે ધડક રહેવાનું, એમાં કઈ આપણું થાય નહીં, કઈ હાલે નહી. ગામને પાદર તો આપણે હોઈએ જ, પાડ્યા તો એના વગરનું ગામ ના કહેવાય અમારે બધા ભાઈ. આ બધા પ્રાથમિક શાળા વાળા લાગે કરકુડિયા. બરાબર સેન્ટર છે ને અહીંયા, અહીંયા શ્રી શ્રી દૂધેશ્વર મહાદેવનું મંદિર છે જો અહીંયા સામે, એની સામે એક્ઝેક્ટલી સામે છે પચ્છરાજ પેંડા. ઓકે, આ એકવાર પેંડા તમે ખાઓ ના, પછી પાછા કહી દઈએ એમ કે ન કહો કે ના ના બીજે કંઈથી તમે પેંડા લ્યો, તમને ભાવે જ નહીં બીજે કાંઈ, બીજો ટેસ્ટ જ ન ભાવે. એટલે આ પેંડા આખા બનાવે એ આખું વસ્તુ જ જુદી છે.
અને દિલથી બનાવે એવું કઈ નથી. માણસ જો નહી તો મશીનો આવી ગયા કઈક છે ને કઈક બધું કરે માણસો, પણ અહીંયા જે આ ભાઈ બનાવે ને ઓહો એની વાત જ અલગ છે કઈક. અમારે યુકે માંથી ગમે ત્યારે આવે તો એ માણસો અહીં કે ઓ ત્યાં ના ફટાણાના પેડા લેતા આવજો એ કે બીજું કઈ નહીં. અને જો પ્યોર દૂધ, પ્યોર દૂધ, પ્યોર દૂધના પેડા બનાવે જોરદાર. એટલે એવું નહીં કે આલો ભાઈ માણસો રાખીને દુનિયા ભાઈ એવું નથી. પાછા બે ભાઈ જો આવે અહીંયા બતાવે બધા એમ. એટલે તમે આવજો ને એક વાર ટેસ્ટ કરજો. પેલે ટેસ્ટ કરો ને પછી ખબર પડે તમને. એમને એમ ન ખબર પડે, રોગા જોઈએ તો ક્યાંથી ખબર પડે. પણ મોઢામાં પાણી આવે રોગું તમને, જેની ખાધા હોય ને તો પાણી આવી જાય ડેફિનેટ. પણ અમે તો દર વર્ષે આવીએ ને ત્યારે અહીંયા આવીએ જ કે ભાઈ એક વાર પેડા તો ખાવા જ જોશે ત્યાંના. એવું છે ભાઈ, તો આવજો બધા. અમારે ત્યાં જામી ભાઈ જોરદાર જામી અહીંયા બેઠા ના હતા. પછી વાત નીકળી, વાત નીકળવામાંથી થયું કે આ તમે ક્યાં હતા કે કેટલા વર્ષ ને હાલ વાત થઈ તો કે લઈ કે તો મેં કીધું યોગા કરે તો યોગ ને લીધે જ અમારો અહીંયા સંબંધી થયો ને બેઠા ને એટલી ઘણી વાતો કર્યું. અડધી કલાક થી બેઠા અમે નીવી નીવી વાતો કરીએ ને મજા આવે રાઈટ. હવે આ મજા યોગ ની મજા હે. માણસો કહે ને કે યોગ ન કરાય કે યોગ ને યોગમાં શું થાય છે, આ યોગ ની પ્રતાપ છે રાઈટ. કે એ છે ને તમારે કોઈને કેવું ન પડે, એ ઓછીદા નો આવે, અંદરથી આવે. હે એ અંદરથી જે આવે ને એ જ હાશું. બાકી તો રોગે વાતો કરે ને સાંભળ્યું હોય ને કંઈ એનું કરો એનું નમ રહે. એ અમારે હા અંદરથી જે બધું આપણે માયો ભાઈ કહેતા હોય ને કે અંદર થી મને ઉપડી કે હાજી કે આ એના જેવું છે બધું કામકાજ. એટલે આ ટૂંકમાં આજે આ પ્રખ્યાત છે ને જે ફેમસ ને જે ભાવથી બનાવે ને અહીંયા માણસો આવે છે એનું કારણ જ આ છે કે જે અંદરનો ભાવ હોય ને એ ભાવ સાથે જે બનાવતો હોય કોઈ પણ તો એમાં ભેળી જાય બે. ને એ જે ભળી જાય ને એનું જે સ્વાદ તમને લ્યો ના ને એ ખાવ તમે એટલે એનો આખો ટેસ્ટ જ જુદો હોય ભાઈ. એટલે અહીંયા બધા માણસોને એમ ગમે ને આવે ને લઈ જાય અહીંથી. એવું છે ભંડેરાનું કે તો